જો બે આવા ફોલ્ડિંગ્સ અમારે કરવાના છે, આ ફોલ્ડિંગ્સ તો તમને આવડતા જ હશે. બે સેમ કરીને આનું જો નાનું બનાવ્યું છે મેં સેમ. હવે આને આ બેવને આપણે સ્ટીક કરી દઈશું. આ જો મેં અહીંયા આ બનાવી લીધું છે, આ બે ખાલી ડિફરન્સ આ છે કે બે અલગ અલગ કલર્સમાં છે. અને પોકેટ બનાવવાનું તો તમને આવડતું જ હશે. વચ્ચે મેં કેવી રીતે પોકેટ બનાવ્યું છે એ તો બહુ જ ઇઝી છે. ઓલરેડી તમે ગ્લુ કર્યું હશે ને તો થઈ જ ગઈ હશે આવી પોકેટ. તો આ આપણે બનાવી લીધું છે. અને હવે મેં આમાં પિક્ચર્સ અને પોકેટ્સ અલગ ટાઈપની બનાવી છે, તો હું તમને શીખવાડું કેવી રીતે બનાવવાની. સિમ્પલી મેં આવી બે પોકેટ્સ બનાવી છે. આ પેપર ફોલ્ડિંગમાં બહુ યુઝ થાય છે અને ચેનલ પર તો મેં આ બહુ વાર નાખ્યું છે એટલે તમને ખબર જ હશે આ કેવી રીતે બનાવવાનું. બસ એમાં જ એક મોટો ફોટો તમારે નાખી દેવાનો છે. અને અહીંયા મેં હાર્ડ સ્ટિક કરી દીધા છે અને એના પર ફોટો. અગર તમે મારી રીતે બનાવ્યા હશે તો આમાં એક આવી રીતે પોકેટ્સ હશે. બસ એમાં મેં એક ફોટો નાખી દીધો છે. અગર તમે મારી રીતે બનાવ્યું હશે તો જ હશે, નહીંતર નહીં હોય. હવે આમાં મેં કોઈ પણ શેપ લીધો છે અને એ શેપ ઉપર મેં ફોટો લગાડી દીધો છે. પાછું આના પર એક પોકેટ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા જો એક ફ્લાવર છે. મેં મારા પેપર બુકેવાળા ફ્લાવરમાં બતાડ્યું હતું હાઉ ટુ મેક અ ફ્લાવર. ફરક એ છે કે મેં ખાલી આ બધાને ગ્લુ નથી કર્યું અને બસ એના પર મેં ફોટો ચિપકાવી દીધા છે અને અહીંયા એન્ડમાં ફોટો. હવે એક મોટો લીફ સાઇઝવાળો એક મેં લીધો છે અને એના પર મેં ફોટો ચિપકાવી દીધો છે. અને અહીંયા તમે કોઈ પણ પેટર્ન કંઈ લખી શકો કે કંઈ પણ કરી શકો. પાછી અહીંયા આવશે એક પોકેટ. અને આ તો સૌથી સિમ્પલ ડિઝાઇન છે, બહુ જ ઇઝી છે. આમાં સૌથી પહેલાં આપણે એક બહુ મોટું એક હાર્ટ લેશું અને એને સ્ટિક કરી દઈશું. ઉપરથી સ્ટિક નથી કરવાનું, આપણે ખાલી નીચેથી સ્ટિક કરવાનું છે તાકી આપણે અંદર આવું ફોટો નાખી શકીએ. અને બસ પછી આવી જ રીતે એના ઉપર એક આવો ફોટો સ્ટિક કરવાનો છે, આવો નાનો. અને આ પેપર સિક્વન્સનું જે પેપર છે હું એ જ યુઝ કરું છું અને એની અંદર ફોટો. આ મેં બહુ વાર ચેનલમાં શીખવાડ્યું છે એટલે તમને આવડતું જ હશે આ ઝિગઝેગ પોકેટ. અને પછી આપણે આ પાછું અંદર એક ફોટો. આમાં તમે ફોટો પર કોઈ બી ફોટોને કોઈ પણ શેપમાં કટ કરીને તમે એને નાખી શકો છો. મેં અહીંયા હાર્ટ નાખ્યા છે, તમને કોઈ પણ જે પણ શેપ નાખવું હોય તમે નાખી શકો છો. હવે એવું જ મેં જે બીજું બનાવ્યું હતું એમાં મેં અલગ પેટર્ન કરી છે. આમાં સૌથી પહેલાં ઝિગઝેગ પોકેટ તો બધાને જ બહુ ઇઝીલી આવડતી હશે બનાવવાની. બસ એમાં મેં થોડાક મોટા મોટા લેવલ્સ લીધા છે કે ફોટો સ્ટિક થઈ શકે. અને બસ આવું હોય તો તમે અહીંયા અલગ બધે ફોટા પણ સ્ટિક કરી શકો અને અંદર પાછી પોકેટ. અહીંયા મેં સિમ્પલી ખાલી ફોટો ચિપકાવ્યો છે અને અંદર પોકેટ. આ બહુ મેં સિમ્પલ રાખ્યું છે. અને આ તો સૌથી ઇઝી છે, ખાલી તમારે જે હાર્ટ્સ છે એને ચિપકાવીને એના પર ફોટો. આ મેં તમને અહીંયા પણ જે સેમ રીતે કરવાનું છે, અહીંયા સેમ રીતે મેં સ્ટિક કર્યા છે, એવી જ સેમ રીતે અહીંયા કરવાના છે પણ અલગ વેમાં સ્ટિક કરવાના છે. હવે અહીંયા પણ મેં એ જ સિમ્પલ રીતે ફોટો ચિપકાવી દીધો છે અને અંદર પોકેટ. અને આ પણ મેં એવી જ રીતે સિમ્પલ ચિપકાવ્યો છે. અને આ પણ આ બધા મેં સિમ્પલ ચિપકાવ્યા છે અને અંદર પોકેટ્સ. આ ત્રણમાં ખાલી સિમ્પલ મેં કર્યું છે તાકી બહુ શાબી ન લાગે. આ A4 પેપરમાંથી જ મેં આ બનાવ્યું છે. આપણે ઓલું ગિફ્ટ બોક્સ બનાવ્યું છે ને એનું ઢાંકણું, એટલે કોઈ પણ સાઇઝનું તમે કરી શકો છો. આ હું નાના બોક્સનું ઢાંકણું તમને બતાવી દઉં છું. કટિંગ સેમ એવી રીતે જ કરવાનું છે જે આપણે બોક્સમાં ગિફ્ટ બોક્સમાં કેમ ઓલા 6 સ્ક્વેરને કર્યા હતા અને પછી એને ફોલ્ડ કરી દેવાના આવી રીતે.
હવે આજે ફોલ્ડ કર્યું છે ને એને આપણે જોઈન કરવાનું છે, એટલે બોક્સ બનાવવા માટે થોડું આ ઊભું રહેવું છે ને ઢાંકણું, ઓકે? એટલે આને ગ્લુથી અહીંયા ચિપકાવી દેવા. મેં આની પહેલાં પણ તમને વિડીયોમાં કીધું છે, તમારી પાસે રાઈસ પૈડા હોય તો પણ વાપરી શકો છો. આવી રીતે આમ ચિપકાવી દેવાનું આ, ને અંદરની સાઈડ ભાગ લેવાનું આ, અને આ પણ અંદરની સાઈડ આવી રીતે અહીંયા ચિપકાવવાનું. જો આવી રીતે મેં આ ચિપકાવી દીધું છે, એટલે આ ઢાંકણું આવી રીતે થઈ ગયું. ધેટ્સ ઇટ. નાનો જે બોક્સ બનાવ્યું હતું ને અંદરનું, આ એનું ઢાંકણું છે, ઓકે? આનાથી બીજા બે મોટા બનાવ્યા હતા, એ બે મોટાના સેમ આવી રીતે જ બનાવવાના છે, એમાં બીજું કાંઈ કરવાનું નથી, ઓકે?